हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण सात में गणित विषय में स्वाध्याय 2.1 दाखला अभ्यास करीशु। आगळना वीडियो में आप प्रश्न एक अभ्यास करियो हतो, जेमा आपणे अपूर्णांकना सरवारा अने बादबाकी कई रीते करी शकाय तेनो अभ्यास करियो हतो। तो आज आप जोईशु प्रश्न नंबर 2। नीचेना ने उतरता क्रम में गोठवो। अहीं आपणे तमने अपूर्णांक संख्याओ आपवामां आवी छे। आ अपूर्णांक संख्याओने तमारे उतरता क्रम में गोठववानुं छे। तो उतरता क्रम में पहला कई संख्या आवे तो आपणे जाणीए छीए के उतरता क्रम में सौ प्रथम मोटी संख्या जे होय ते सौ प्रथम पहला आवशे। तो हवे आपणे आपवामां आवे छे 2/9, 2/3 અને 8/21। હવે આ ત્રણમાંથી જે સંખ્યા સૌથી મોટી હશે તે આપણે સૌપ્રથમ લખીશું, પરંતુ અહીં અપૂર્ણાંક સંખ્યામાં આપણને આમ જ ખ્યાલ આવે નહીં કે કઈ સંખ્યા મોટી છે। આપણે શું કરવું પડે, જે ત્રણે ત્રણ સંખ્યા આપણને અપૂર્ણાંક આપવામાં આવ્યા છે તે ત્રણે ત્રણના આપણે છેદ સરખા કરવા પડશે, ત્યારબાદ જ આપણને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા મોટી છે। તો હવે આપણે છેદ સરખા કરવા માટે શું કરવું પડે, તો છેદ સરખા કરવા માટે આપણે ત્રણે જે નીચેની જે ત્રણ સંખ્યા છે તેનો લસા શોધવો પડશે। તો આપણે લસા કોનો શોધીશું, નીચેમાં જે છેદની સંખ્યા છે તેનો, એટલે કે 9, 3 અને 21 નો શું શોધીશું, લસા। હવે 2 વડે ભાગ ચાલશે નહીં, તો કેટલા વડે ભાગ ચાલશે આપણે, 3 વડે। તો 3 વડે ભાગ ચાલે તો 3 × 9, 3 × 1 = 3 અને 3 × 7 = 21। હવે ફરીથી કેટલા વડે ભાગ ચાલશે, 3 વડે, 3 × 1 = 3, 1 બેઠા અને 3ના ઘડિયામાં 7 આવતા નથી એટલે 7 બેઠા। હવે કેટલા વડે ભાગ ચાલશે, તો 7 વડે, 7, અહીં 1 બેઠા અને 7 × 1 = 7। આથી લસા આવશે આપણો 3 × 3 × 7, 3 × 9 અને 9 × 7 = 63, એટલે લસા આવશે આપણો અહીં 63। એટલે આપણે છેદમાં હવે ચેક કરીએ કે 9 છે તો કેટલા ખૂટે છે 63 કરવા માટે, તો 9 × 7 = 63। એ જ રીતે 3 છે તો કેટલા ખૂટે છે, તો આપણે જાણીએ છીએ કે 21 × 63 = 63 થશે। તમને નહીં આવે તો 63 ભાગ્યા તમારે કેટલા કરવાના, 3, તો આપણને 21 જવાબ મળશે। હવે 21 × કેટલા કરીએ, 3, તો જવાબ આવશે 63। હવે આ સંખ્યાને ક્યાં ગુણવાની છે, આપણે ઉપર ગુણવાની છે। અહીં આપણે સરવારો કરવાનો નથી, ફક્ત આપણે સંખ્યાને ફેરવવાની છે, એટલે કે 7 × 2 = 64 બીજી સંખ્યા કઈ થશે, 21 × 42 = 63 અને 8 × 24 = 63, એટલે 3 સંખ્યા આપણને મળી ગઈ। હવે જો અહીં પણ 63, એટલે 3 × 3 = 63 આવી ગયા, એટલે હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય, ઉતરતો ક્રમ બરાબર, એટલે અહીં જવાબ શું લખી શકાય। હવે છેદમાં જો છેદ જો સરખો હોય તો ફક્ત આપણે અંશની જ સંખ્યા જોવાની રહેશે। હવે આપણે ઉતરતા ક્રમમાં જોવાનું છે, એટલે સૌપ્રથમ મોટી સંખ્યા પહેલાં આવશે, તો અહીં 14 છે, 42 છે અને 24 છે, તો મોટા કોણ છે, 42, એટલે 42 વાળી સંખ્યા કઈ, 2/3, એને પહેલાં લખીશું। હવે 42 પછી શું આવશે, 24 વાળી સંખ્યા, તો 24/63 એટલે કઈ સંખ્યા આવશે, 8/21, અને છેલ્લે આવશે 14/63 વાળી સંખ્યા, એટલે કોણ આવશે, 2/9। આથી આપણો ઉતરતો ક્રમ થશે 2/3, 8/21 અને 2/9। તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે આપણે છેદ સરખા કરવાના, અને છેદ સરખા કરવું હોય તો આપણે શું શોધવો પડે, લસા, એટલે લસા શોધીને આપણે શું કર્યું, છેદ આપણે સરખા કર્યા। હવે જો છેદ સરખા આવી જાય તો ફક્ત આપણે કઈ સંખ્યા જોવાની, અંશની સંખ્યા જોવાની, એટલે અંશની સંખ્યા જોઈને આપણે ચેક કરવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ છે, તે પ્રમાણે આપણે અહીં અપૂર્ણાંક લખવાના રહેશે। તો આ થશે આપણો ઉતરતો ક્રમ। હવે બીજો દાખલો છે તે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। તમારે 5, 7 અને 10 આ ત્રણનો સૌપ્રથમ શું શોધવાનો છે, લસા શોધીને આપણે છેદ તમારે સરખો કરવાનો રહેશે, એટલે ત્યારબાદ તમને ઉતરતો ક્રમ જવાબ મળશે। એટલે પહેલા દાખલાની જેમ જ તમારે બીજા દાખલામાં પણ લસા શોધીને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું રહેશે। તો આ દાખલો તમારે હોમવર્કમાં કરીને મોકલવાનો રહેશે।
આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 3 તમને જાદુઈ ચોરસ તમારી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે, જે જાદુઈ ચોરસમાં તમારે આડી હરોળ અને ઊભી હરોળનો સરવાળો સરખો આવે છે કે નહીં તે તમારે ચેક કરવાનો છે, જે તમારે જાતે હોમવર્કમાં કરીને ચેક કરવાનો રહેશે. આપણે હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/2 સેમી અને પહોળાઈ 10.2/3 સેમી છે, તેની પરિમિતિ શોધો. હવે કાગળની આપણને લંબાઈ આપવામાં આવી છે અને પહોળાઈ આપવામાં આવી છે, પરંતુ અહીં લંબાઈ અને પહોળાઈ મિશ્ર સંખ્યામાં છે, તો મિશ્ર સંખ્યાને આપણે શામાં ફેરવવું પડે? આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો લંબાઈ કેટલી છે? 12.1/2. હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ બેનો શું થશે? ગુણાકાર, એટલે કે 12 2 24, અને 24માં કેટલા ઉમેરવાના? 1, એટલે 25/2 સેમી લંબાઈ છે, એટલે સેમીમાં. હવે પહોળાઈને ફેરવીએ તો 10 40 30, 30માં કેટલા ઉમેરવાના? 2, તો 32/3 સેમી. આથી આપણે ફેરવ્યું તો શું આવશે? 25/2 સેમી લંબાઈ અને 32/3 સેમી પહોળાઈ આવી. હવે આપણે શોધવાનું છે પરિમિતિ. તો હવે જો તમને લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડતું હોય તો આપણે લખવાનું છે કે 2 × λ/πહોળાઈ. પણ જો તમે સૂત્ર ભૂલી જાઓ અને સૂત્ર તમને યાદ ના હોય તો તમે શું લખી શકો? તો આપણે જાણીએ છીએ કે પરિમિત એટલે શું? કોઈપણ આકૃતિની પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો. તો જો તમને સૂત્ર આવડતું ના હોય તો તમે શું લખવાનું છે? કે લંબચોરસની પરિમિતિ બરાબર λ/πહોળાઈ, એટલે કે આ ચારે ચાર બાજુના માપનો શું કરવાનો? સરવાળો. તો પણ તમને પરિમિતિ મળી જશે. હવે આપણે સૂત્રની મદદથી આ દાખલો ગણીએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 2 × λ/πહોળાઈ, એટલે 2 × λ આપણે શોધી. લંબાઈ આપણી કેટલી આવી? 25/2, અને પહોળાઈ આપણે ફેરવ્યું તો કેટલા આવ્યા હતા? 32/3. હવે આપણે શું કરીશું? 2 અને 3નો હવે પહેલાં આપણે આ પદનું સાદુરૂપ સૌપ્રથમ આપીશું, ત્યારબાદ આપણે 2 વડે ગુણીશું. તો અહીં આપણે 2 અને 3નો શું શોધવો પડે? લસા. તો 2 અને 3નો જો લસા શોધીશું તો જવાબ આવશે લસા 6. તમારે લસા રફ પેજમાં શોધવાનો રહેશે. તો લસા આવશે આપણો 6. તો 2ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? 2ને 3 વડે, અને 3ને 2 વડે ગુણીશું તો લસા કેટલો આવશે? 6. હવે આ સંખ્યાને ક્યાં ગુણવાની છે? ઉપર. તો આપણે ગુણીએ કે 25 40 75, વચ્ચે નિશાની પટી પહેલાં આપણે આ 2 વાળું લખી દઈએ, 2 × કૌંસમાં લખીએ. હવે 25 40 75 32 64 કેટલો આવ્યો આપણો? 6. હવે શું કરવાનું છે? 2 × 75 કેટલા કરવાના છે આપણે? 64. તો કેટલા આવશે? 139/6. હવે તમારે લસા, ત્યારબાદ સરવાળો, ભાગાકાર જે પણ કરવાનું હોય તે તમારે રફ પેજમાં કરવાનું રહેશે. તો અહીં આપણો કેટલો આવ્યો? 139/6. હવે આપણે અહીં ગુણ્યા છે તો લસા હવે છેદ ઉડાવી શકીએ, 2 × 6 થાય, એટલે બાકી શું રહ્યું? 139/3. હવે આપણે આને શામાં ફેરવીએ? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. તો અહીં આપણે ફેરવીએ 139/3. રફ પેજમાં તમારે આ કરવાનું રહેશે. હવે 3 × 12 આપણો ભાગ ચાલશે, 3 માંથી 2 જાય તો 1, અને 0 ઉપરથી ઉતાર્યા 9. હવે કેટલા ભાગ ચાલશે? તો 3 × 6 = 18, 9 માંથી 8 જાય તો 1, અને 1 માંથી 1 જાય તો 0. હવે આપણા છેદ માટે કેટલા લખવાના છે? 3 લખવાના છે. ઉપર ભાગફળ 46 એ ક્યાં આવશે? વચ્ચે, અને શેષ 1 ક્યાં આવશે? ઉપર, આટલા સેમી. એટલે લંબચોરસની પરિમિતિ શું આવશે? 46.1/3 સેમી આવશે. એટલે જો આપણે મિશ્ર સંખ્યામાં સંખ્યાને ફેરવી શકતા હોય તો મિશ્ર સંખ્યામાં આપણે ફેરવવાનું રહેશે, એટલે લંબચોરસની પરિમિતિ આપણો આ જવાબ થશે. જો તમને સૂત્ર ના આવડતું હોય તો આપણે કઈ રીતે લંબાઈ વત્તા પહોળાઈ ચારે ચાર બાજુનો સરવાળો કરીને પણ જવાબ આપણે મેળવી શકીએ.
આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 5 આપેલી આકૃતિમાં પહેલું અહીં તમને આકૃતિ આપવામાં આવી છે ત્રિકોણ ABE એટલે એક ત્રિકોણ આપવામાં આવ્યો છે અને નીચે એક આપણને લંબચોરસ આપવામાં આવ્યો છે BCD અને E એ બંનેની પરિમિતિ શોધો કોની પરિમિતિ વધારે છે તે આપણે શોધવાનું છે તો સૌપ્રથમ આપણે શોધીએ ત્રિકોણ ABE ની પરિમિતિ હવે ત્રિકોણની પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે તો આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે કોઈ પણ આકૃતિ હોય તો પરિમિતિ એટલે ચારે બાજુ કે ત્રણે બાજુનો સરવાળો ત્રિકોણની બાજુ કેટલી આવે 3 આવે તો ત્રિકોણની પરિમિતિ શોધવા માટે આપણે 3 3 બાજુનો શું કરીશું સરવાળો હવે 3 બાજુ એટલે કઈ તો પહેલી AE વત્તા EB અને વત્તા BA આ 3 3 બાજુનો આપણે સરવાળો કરીશું તો આપણને પરિમિતિ મળી જશે હવે AE એટલે કેટલું માપ છે 3.3/5 વત્તા EB એટલે કેટલું માપ આવ્યું છે 2.3/4 વત્તા BA એટલે 5/2 આ માપ તમને આપવામાં આવ્યું છે હવે આ આપણે 3 3 નો શું કરવાનો છે સરવાળો પણ તે પહેલા આપણે મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે તો 5 4 15 અને 15 માં 3 ઉમેરો તો 18/5 4 2 8 અને 8 માં 3 ઉમેરે તો 11/4 અને 5/2 હવે મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યો હવે આપણે શું શોધવો પડશે 5 4 અને 2 નો લસાઅ શોધવો પડે હવે લસાઅ આપણે રફ પેજમાં શોધીએ તો કઈ રીતે શોધાય શોધીએ 5 4 અને 2 આ 3 નો લસાઅ શોધીએ તો સૌપ્રથમ કેટલા વડે ભાગ ચાલશે 2 વડે તો 2 ના ઘડિયામાં 5 આવતા નથી એટલે 5 બેઠા 2 2 4 અને 2 એકા 2 હવે ફરીથી 5 અને 2 છે એટલે હવે ફરીથી 2 વડે ભાગ ચલાવી શકીએ તો 5 બેઠા 2 એકા 2 અને 1 બેઠા હવે કેટલા વડે ભાગ ચાલશે 5 વડે તો 5 એકા 5 એટલે 1 છેલ્લે આવી જવા જોઈએ તો આપણો લસાઅ કેટલો થશે લસાઅ બરાબર 2 × 2 × 5 એટલે 2 × 2 = 4 અને 4 × 5 = 20 લસાઅ કેટલો આવ્યો આપણો 20 આવશે હવે આપણે અહીંયા 20 લસાઅ કરવા માટે 5 ને કેટલા વડે ગુણવું પડે 4 વડે એટલે 5 6 20 4 ને કેટલા વડે ગુણવું પડે 5 વડે અને 2 ને 20 કરવા માટે 10 વડે ગુણવું પડે 2 × 20 થશે હવે 4 ને ક્યાં ગુણવા પડે ઉપર અહીં તમારે અપૂર્ણાંકના સરવાળાના નિયમો તમને યાદ હોવા જોઈએ એટલે સરવાળો કરતા તમને આવડવું જોઈએ હવે 18 6 72 11 5 55 ને 10 5 50 છેદમાં લસાઅ કેટલો આવ્યો આપણો 20 હવે આ 3 3 નો શું કરવાનો સરવાળો તો સરવાળો કરતા તો તમને આવડતું જ હશે તો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 177/20 હવે 177 ભાગ્યા આપણે કેટલા કરવાના 20 આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીશું કારણ કે છેદમાં કેવી રકમ છે નાની છે એટલે 177 ભાગ્યા આપણે કેટલા કરીએ હવે 20 કરીએ 177/20 કેટલા ભાગ ચાલે બે રકમ આપણે લઈ શકીએ નહીં કારણ કે 17 એ 20 કરતાં કેવા છે નાના છે એટલે આપણે કેટલી રકમ લેવી પડે 3 રકમ લેવી પડશે તો 20 નો ઘડિયો બોલવાનો છે કે 20 5 કેટલા થશે 100 20 6 120 20 7 140 20 8 180 અને 20 9 200 તો કેટલા ભાગ ચાલશે 20 6 120 20 7 140 અને 20 8 160 થશે અને 20 9 કેટલા થશે 9 2 18 એટલે 180 એટલે આપણે 20 8 160 ભાગ ચાલશે તો 7 અને 7 માંથી 6 જાય તો 1 એટલે આપણા શું આવશે ભાગ ફળમાં 8 એ ક્યાં લખીશું વચ્ચે છેદમાં 20 અને આપણું શેષ હોય છે 17 તે ક્યાં લખીશું ઉપર આટલા સેમી એટલે આ થશે આપણો જવાબ ત્રિકોણ ABEની પરિમિતિ હવે કોની પરિમિતિ શોધવાની છે લંબચોરસની તો ફરીથી આપણે શું સૂત્ર વાપરવું પડશે કે 2 × લંબાઈ વત્તા પહોળાઈ
બે ગુણ્યા લંબાઈ કેટલી આપી છે આપણને લંબાઈ અહીં આપી છે આકૃતિમાં કે લંબાઈ કેટલી છે બે પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર વત્તા પહોળાઈ કેટલી છે સાતના છેદમાં છ એટલે બે ગુણ્યા હવે આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌપ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર દુ આઠ આઠમાં ત્રણ ઉમેરે તો અગિયાર અગિયારના છેદમાં ચાર અને સાતના છેદમાં છ બે ગુણ્યા હવે ચાર અને છનો શું શોધવો પડશે લસા તો ચાર અને છનો જો આપણે લસા શોધીશું તો લસા આવશે બાર આ તમારે રફ પેજમાં લસા શોધવાનો રહેશે એટલે ચારને કેટલા વડે ગુણ્યા તો બાર આવે તો ચાર ટાલી બાર અને છને બે વડે ગુણીશું તો લસા કેટલો આવશે બાર હવે ત્રણને ક્યાં ગુણવાના છે ઉપર એટલે અગિયાર ટાલી તેત્રીસ છેદમાં વત્તા અહીં કૌંસમાં આપણે લખીશું વત્તા સાદુ ચૌદ છેદમાં લસા કેટલો આવ્યો આપણો બાર એટલે તેત્રીસ વત્તા ચૌદ છેદમાં બાર એટલે કરવું પડશે બે ગુણ્યા તેત્રીસ વત્તા ચૌદ કરશું તો કેટલા આવશે સુડતાલીસ ને છેદમાં લસા આપણો કેટલો આવ્યો બાર આવ્યો હવે થશે બે છંગ બાર છેદ ઉડી શકે એટલે સુડતાલીસ છેદમાં કેટલા થશે છ હવે આપણે સુડતાલીસ ભાગ્યા કેટલા કરવાના છે છ તો સુડતાલીસ ભાગ્યા છ કરીએ તો છ છંગ છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ વધી જાય એટલે છ સત્તા બેતાલીસ સાતમાંથી બે જાય તો પાંચ અને શૂન્ય એટલે છેદમાં તો છ જ લખવાના અહીં ભાગફળમાં સાત તે ક્યાં લખવાના વચ્ચે શેષ વચ્યા પાંચ તે ક્યાં લખવાના ઉપર હવે ચેક કરીએ સાત છ બેતાલીસ બેતાલીસમાં પાંચ ઉમેર્યો તો સુડતાલીસ આવી ગયા સુડતાલીસ છેદમાં છ એટલે આટલા સેમી શું આવ્યું આપણું લંબચોરસની પરિમિતિ હવે એકનો જવાબ આવ્યો સાત પૂર્ણાંક પાંચના છેદમાં છ અને એક પરિમિતિ હતી આઠ પૂર્ણાંક સત્તરના છેદમાં વીસ તો કોની પરિમિતિ વધારે આવી તો આપણે જોઈએ અહીંયા છે અને પાછળ કેટલા છે સાત છે એટલે ત્રિકોણ એબીની પરિમિતિ કેવી આવી વધારે આવશે એટલે જવાબ શું લખી શકાય કે ત્રિકોણ એબીની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા વધારે છે એટલે છેલ્લો આપણો આ જવાબ થશે બંનેની પરિમિતિ શોધીને આપણે ચેક કરવાનું છે કે કોની પરિમિતિ વધારે છે તો ત્રિકોણ એ બી ઈની પરિમિતિ કેવી આવશે વધારે આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે ચિત્રની પહોળાઈ સાત પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ સેમી છે અને ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ સાત પૂર્ણાંક ત્રણના છેદમાં દસ સેમીથી વધુ ન હોવી જોઈએ તો ચિત્રને કેટલું કાપવું પડશે એટલે એની પાસે સલીલ પાસે જે ચિત્ર છે તેની પહોળાઈ કેવી છે વધારે છે અને ફ્રેમમાં જે ચિત્ર આપણે લગાવવાનું છે જે ચિત્રની પહોળાઈ કેવી હોય છે થોડી ઓછી હોવી જોઈએ આથી એણે ચિત્રને શું કરવું પડશે થોડું કાપવું પડશે તો જ એ ફ્રેમમાં વ્યવસ્થિત ગોઠવી શકશે તો કેટલું કાપવું પડશે તે આપણે અહીં શોધવાનું છે પહેલાં આપણે અહીં વિગત લખી દઈએ કે ચિત્રની પહોળાઈ કેટલી છે તો સાત પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ છે હવે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અહીં સાદા અપૂર્ણાંકમાં અહીં જ ફેરવીએ કે સાત પંચા પાંત્રીસ પાંત્રીસમાં ત્રણ ઉમેરશે તો આડત્રીસ એટલે આડત્રીસ છેદમાં પાંચ સેમી આ શું આવશે સલીલ પાસે જે ચિત્ર છે તેની પહોળાઈ હવે ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટેની ચિત્રની પહોળાઈ કેટલી છે તો સાત પૂર્ણાંક ત્રણના છેદમાં દસ છે આને પણ આપણે શેમાં ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં તો દસ સત્તા સિત્તેર અને સિત્તેર વત્તા ત્રણ એટલે તોતેરના છેદમાં દસ સેમી એટલે ફ્રેમમાં ગોઠવવા માટેની ચિત્રની પહોળાઈ કેટલી છે તોતેરના છેદમાં દસ હવે કાપવું પડશે એટલે આપણે અહીં શું કરવી પડશે બાદબાકી પણ કઈ સંખ્યા મોટી તો આ ચિત્ર કેવું છે મોટું છે અને જે ચિત્ર તેણે ફ્રેમમાં ગોઠવવાનું છે તેની પહોળાઈ કેવી છે નાની છે એટલે આપણે આ ચિત્રમાંથી આ ચિત્રની પહોળાઈ બાદ કરીશું એટલે કે આડત્રીસ છેદમાં પાંચ ઓછા
તોતેર ના છેદમાં દસ એ બાદબાકી કરીશું તો આપણને ખ્યાલ આવશે કે ચિત્રને આપણે કેટલું કાપવું પડે એટલે કાપવાની ચિત્રની પહોળાઈ આડત્રીસ છેદમાં પાંચ ઓછા તોતેર ના છેદમાં દસ હવે પાંચ અને દસનો શું શોધવો પડશે લસા તો લસા શોધવા માટે પાંચ અને દસનો લસા કેટલો આવશે દસ આવશે એટલે અહીં કેટલા વડે ગુણવું પડશે બે વડે અને અહીં એક વડે એટલે દસ એકા દસ થઈ જશે હવે આપણે ગુણીએ આડત્રીસને ગુણ્યા કેટલા કરવા પડશે બે બેને આપણે ઉપર ગુણવા પડશે એટલે આડત્રીસ દુ કેટલા થશે છોતેર વચ્ચે નિશાની ઓછા તોતેર એકા તોતેર છેદમાં લસા કેટલો આવશે દસ આવ્યો હવે છોતેરમાંથી કેટલા બાદ કરવાના તોતેર તો જવાબ આવશે ત્રણ છેદમાં દસ આટલા સેમી એટલે કેટલું ચિત્રની કાપવાની ચિત્રની પહોળાઈ કેટલી થશે ત્રણના છેદમાં દસ એટલે ચિત્રને ત્રણના છેદમાં દસ સેમી કાપવું પડશે આ થશે આપણો છેલ્લો જવાબ અહીં આપણે શું કરવી પડે બાદબાકી કારણ કે આપણે એક ચિત્ર આપણને આપવાનું છે જે મોટું છે અને જે આપણે ફ્રેમમાં ગોઠવવાનું છે તે ચિત્ર કેવું છે નાનું છે એટલે આપણે આની અંદરથી મોટા પહોળાઈમાંથી નાની પહોળાઈ આપણે શું કરીએ બાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કેટલું ચિત્ર આપણે કાપવું પડે એટલે ત્રણના છેદમાં દસ સેમી ચિત્રની જે સેન્ટીમીટર છે તેટલું ચિત્ર આપણે કાપવું પડશે એટલે આ થશે આપણો જવાબ આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત કે રીતુએ એક સફરજનનો ત્રણના છેદમાં પાંચ ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો હવે રીતુએ ભાગે ખાધેલો ભાગ છે ત્રણના છેદમાં પાંચ હવે અહીં તમને આપવામાં આવ્યું નથી કે આખું કુલ કેટલું સફરજન હતું પણ તમને અહીં એવું કીધું છે કે રીતુએ કેટલો સફરજન હતો એક આખું સફરજન રીતુ પાસે હતું એટલે એ સફરજનની અંદરથી ત્રણના છેદમાં પાંચમાં ભાગ રીતુએ ખાધો અને બાકીનો ભાગ તેના ભાઈ સૌમ્યએ ખાધો તો હવે આપણે સૌમ્યએ ખાધેલો સફરજનનો ભાગ શોધવાનો છે તો આપણે અહીં શું કરવું પડે સફરજન એની પાસે કેટલું હતું એક આખું સફરજન હતું આ આખા સફરજનમાંથી ત્રણના છેદમાં પાંચ ભાગ રીતુએ ખાધો હતો તો સૌમ્યએ ખાધેલો ભાગ શોધવા માટે શું કરવું પડે આ આખા સફરજનમાંથી કેટલો ભાગ બાદ કરીએ જે રીતુએ ખાધેલો છે તે ભાગ આપણે બાદ કરી દઈએ તો જે બાકીનો ભાગ બચશે તે કોણે ખાધેલો હશે સૌમ્યએ એટલે અહીં આપણે એકમાંથી કેટલા બાદ કરીશું ત્રણના છેદમાં પાંચ હવે એક કેમ લીધું કારણ કે એક આખું સફરજન તેની પાસે હતું અને આ સફરજનમાંથી તેણે ત્રણના છેદમાં પાંચ ભાગ ખાધો હતો હવે આપણે કશું નથી તો છેદમાં શું લખી શકીએ એક લખી શકીએ હવે એક અને પાંચનો લસા તો એક અને પાંચનો લસા તો કેટલો આવશે પાંચ જ આવશે એટલે આપણે અહીં એકને કેટલા વડે ગુણવું પડશે પાંચ વડે ને પાંચને કેટલા વડે ગુણવું પડશે એક વડે હવે આપણે ગુણીએ પાંચને ઉપર ગુણીશું અને એકને પણ તો પાંચ એકા પાંચ ઓછા ત્રણ એકા ત્રણ છેદમાં આપણો લસા આવ્યો પાંચ હવે પાંચમાંથી ત્રણ જાય તો બે અને છેદમાં પાંચ એટલે બેના છેદમાં પાંચ ભાગ કોણે ખાધો સૌમ્યએ ખાધો હવે અહીં પૂછ્યું છે કે કોનો ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો તો આ બંનેમાંથી કોનો ભાગ વધારે છે તો અહીં છેદ આપણા કેવા છે સરખા અહીં ત્રણ છે અને અહીં બે છે તો કોનો ભાગ વધારે થશે રીતુનો ભાગ વધારે હતો પણ કેટલો વધારે હતો તે શોધવા માટે આપણે આ બંનેની શું કરવી પડે બાદબાકી તો આપણે અહીં શોધીએ ત્રણના છેદમાં પાંચ ઓછા કેટલા કરવા પડે બેના છેદમાં પાંચ તો બાદબાકી કરશું તો આપણને ખ્યાલ આવશે કે રીતુએ કેટલો ભાગ વધારે ખાધો તો અહીં લસા તો શું છે પાંચ જ આવશે એટલે આને પણ એક વડે અને આને પણ એક વડે ગુણવું પડશે એટલે ત્રણ એકા ત્રણ ઓછા બે એકા બે છેદમાં લસા પાંચ ત્રણમાંથી બે જાય તો એકને છેદમાં પાંચ એટલે છેલ્લો જવાબ આપણો શું આવશે કે કોનો ભાગ વધારે હતો તો રીતુનો અને કેટલો રીતુએ એકના છેદમાં પાંચ ભાગ વધારે ખાધો હશે એટલે જવાબ આવશે કે રીતુએ એકના છેદમાં પાંચ ભાગ સફરજન વધારે ખાધું
હશે એટલે છેલ્લો આપણો જવાબ આ રીતે આપણે લખી શકીએ એટલે 100 નું ભાગ શોધ્યો અને છેદમાં આપણે અહીંયા 5 છે અહીંયા પણ 5 છે જો આપણો છેદ સરખો હોય તો ફક્ત આપણે આન્સર ચેક કરવાનો એટલે 3 અને 2 છે તો 3 વાળો ભાગ કેવો કહેવાય વધારે એટલે રીતુએ વધારે ભાગ ખાધો હશે અને કેટલો વધારે શોધવા માટે આપણે બંનેની શું કરવી પડે બાદબાકી તો રીતુ 1 ના છેદમાં 5 ભાગ સફરજન વધારે ખાધું હશે આ થશે આપણો જવાબ અને બાકીના જે પ્રશ્ન બાકી રહ્યા તે તમારે હોમવર્કમાં કરીને મોકલવાના રહેશે।